ગુડ મોર્નિંગ, જય મામાદેવ. કેમ છો બધા વિદ્યાર્થી બાળ મિત્રો? મજામાં જ હશો છો ને બધા? મજામાં તો સરસ. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે ગયા પીરિયડમાં આપણે ધોરણ એક વિષય સામાન્ય જ્ઞાનમાં પાઠ એક હતો શરીરના ભાગ, તે આપણે પૂર્ણ કરેલ હતો. અને આજે આપણે બાળ મિત્રો સામાન્ય જ્ઞાનમાં જ આગળ પાઠ બે નો અભ્યાસ આપણે કરવાનું છે. તો અભ્યાસ કરવા માટે તમે તમારી સામાન્ય જ્ઞાનની બુક, પેન્સિલ, ઇરેઝર, શાર્પનર, સ્કેલ બધું લઈ અને તૈયાર થઈ જાઓ. ચાલો આજે આપણે પાઠ બે નો આગળ અભ્યાસ શરૂ કરીએ. ચાલો બાળ મિત્રો, તમે તમારી સામાન્ય જ્ઞાનની બુકમાં પેજ નંબર 8 ઉપર આવી ગયા. તો એમાં આપણે પાઠ બીજો છે એનું નામ છે ખાવા પીવાની વસ્તુઓ. ખાવા પીવાની વસ્તુઓ વિશે આજે આપણે આગળ અભ્યાસ કરવાનો છે. ખાવા પીવાની વસ્તુઓનું નામ આવ્યું એટલે તમારા બધાના મોઢામાં પાણી આવી ગયું હશે. અને તમે નીચે જોવો છો પણ કેટલી સરસ સુંદર વસ્તુઓ પડી છે ખાવા પીવાની, છે ને? ચિત્રમાં તમારે જોતું જવાનું છે અને આગળ અભ્યાસ આપણે શરૂ કરવાનો છે. તો અહીં આપણને કીધું છે, અહીં કેટલીક ખાવા પીવાની વસ્તુઓના ચિત્ર આપેલા છે. જે મેં તમને કહ્યું કે નીચે તમે ચિત્રમાં જોશો તો અવનવી વાનગીઓના આપણને ચિત્ર બતાવેલા છે. દરેક ચિત્ર ઓળખી ખાવા પીવાની વસ્તુનું નામ બોક્સમાંથી પસંદ કરી અને ખાલી જગ્યામાં લખવાનું છે. બધી વસ્તુ છે એને આપણે ઓળખવાની છે અને એનું સાચું નામ, આ આપણને કાઉસમાં બધા નામ આપ્યા છે પણ આડા સવડા આપ્યા છે, એમાંથી સાચું નામ જે ચિત્ર હોય એની સાથે સાચું નામ શોધી અને આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. તો ચાલો આપણે પહેલું જોઈએ. તો પહેલું ચિત્ર છે એમાં તમને બધાને શું દેખાય છે? કોણ મને કહેશે? રોટલી દેખાય છે કે બાજરાનો રોટલો દેખાય છે? હા, રોટલી દેખાય છે. તો આપણે લીટી આપેલી છે એની નીચે આપણે લખીશું રોટલી. લખ્યું બધાએ રોટલી? ત્યાર પછી આ બાજુનું ચિત્ર જોવાનું છે, બે નંબર આપેલા છે. હવે અહીંયા આ ડીશ છે એમાં શું દેખાય છે? હા, કોણ કહેશે મને? લાડુ દેખાય છે. વેરી ગુડ, તમને બધાને લાડુ બહુ ભાવે છે ને? તો આપણે એમાં લખીશું લાડુ. લખ્યું લાડુ. હવે અહીંયા ત્રણ નંબરનું ચિત્ર છે એમાં શું દેખાય છે? દાળ ભાત ખાવશો બધા? સરસ. તો એમાં શું દેખાય છે તમને બધાને? ભાત. તો આપણે એમાં લખીશું ભા ત પછી અહીંયા ચાર નંબરના ચિત્ર ઉપર શું દેખાય છે? હા, દૂધની બોટલ અને દૂધનો ગ્લાસ. તો શું લખવાનું રહેશે આપણે એમાં ચાર નંબરમાં લીટીની નીચે? દૂધ. લખ્યું બધાએ દૂધ. હવે આ બાજુ પાંચ નંબરનું ચિત્ર જુઓ અને તમે મને કહો કે આ ચિત્રમાં શું દેખાય છે? તમે ખાવ છો? હા. માખણ. હા, આપણે બટર બોલીએ છીએ ને, બ્રેડ ને બટર ખાવો છો ને? તો આપણે લખવાનું છે પણ આમાં માખણ. માખણ. પછી સામે શું દેખાય છે તમને? હા, બ્રેડ. તો એમાં આપણે લખીશું બંને એક માત્ર નીચે રેફ કરી અને લખીશું ડ ડમરૂનો ડ, બ્રેડ. તો માખણ અને બ્રેડ બંને તમે ખાવ છો ને? સરસ. તો હવે નીચેનું ચિત્ર છે એમાં તમને શું દેખાય છે? કોણ કહેશે મને? હા, બિસ્કિટ. વેરી ગુડ. તો એમાં આપણે લખીશું બિસ્કિટ. બંનેમાં રસવઈ કરવાની છે અને શને ક જોડી દેવાનો છે. ત્યાર પછી આઠમું ચિત્ર જોશો તો એમાં તમને શું દેખાય છે? કોણ કહેશે? ખમણ છે તો ઢોકરા છે તો શું છે? ઈડલી છે. વેરી ગુડ. બધાને ઈડલી ભાવતી લાગે છે એટલે તો બધા ચિત્ર તરત જ ઓળખાઈ જાય છે કે આને આ કહેવાય, આને આ કહેવાય. તમારા મમ્મી બનાવે છે ને બધી અલગ અલગ વાનગી. હા, તો ઈડલી ખાવ છો ને તમે બધા? તો એમાં આપણે લખ્યું ઈડલી. ત્યાર પછી નવમું ચિત્ર છે એમાં તમને બાઉલમાં શું પડ્યું હોય એવું દેખાય છે? શાક છે તો શું છે? સલાડ છે. હા, દાળ છે. દાળ ભાતમાં તમે દાળ ખાવ છો ને? તો આપણે લખીશું દાળ. હવે આ દસમું ચિત્ર છે એ તો બધાને જોઈને મન થઈ ગયું છે ખાવાનું. થઈ ગયું મન? તો આને શું કહેવાય? હા, આઈસ્ક્રીમ. વેરી ગુડ. તો આપણે એ ચિત્રની ખાલી જગ્યામાં લખીશું આઈસ્ક્રીમ. કની નીચે રેફ કરીને જ લખવાનું છે આઈસ્ક્રીમ. બધાને બહુ ભાવે છે ને આઈસ્ક્રીમ. હવે ત્યાર પછીનું અગિયારમું ચિત્ર છે એ પણ તમને બધાને બહુ ભાવતું હશે. એને શું કહેવાય? ગુલાબ જાંબુ. વેરી ગુડ.
तो लखो एमा गुलाब जांबु माथे मींडू थवू जोईए। लख्यु गुलाब जांबु। हवे आ बाजुनुं बारमुं चित्र छे एने शुं कहेवाय? शुं कहेवाय? ईंडा। એમાં આપણે લખીશું ઈંડા। આ આપણો પાઠ 2 હતો, ખાવા પીવાની વસ્તુઓના ચિત્ર ઓળખી અને યોગ્ય નામ શોધી અને આપણે ખાલી જગ્યા પૂર્ણ કરી। ચાલો બાળ મિત્રો, ત્યાર પછી આપણે સામે 9 નંબરના પેજ ઉપર પાઠ 3 નો પણ આગળ આજે અભ્યાસ કરવાનો છે। તો પાઠ 3 છે એનું નામ છે કઠણ અને નરમ। તો કઠણ અને નરમ એવો તમને પ્રશ્ન થશે, તો આપણે અહીંયા વસ્તુના ચિત્ર આપ્યા છે, એ જોતું જવાનું છે અને એમાંથી આપણે શોધવાનું છે કે કઈ વસ્તુ કઠણ હોય અને કઈ વસ્તુ નરમ હોય, એના વિશે આજે આપણે પાઠ 3 માં અભ્યાસ કરવાનો છે। તો અહીં કેટલીક કઠણ અને નરમ વસ્તુઓના ચિત્ર આપેલા છે, જે તમે જોઈ શકો છો તમારી બુકમાં। ચિત્ર જોવો છો ને? દરેક ચિત્ર ઓળખી કઠણ વસ્તુ માટે ક અને નરમ વસ્તુ માટે રાઉન્ડમાં ન લખો। આપણને ચિત્ર છે એની બાજુમાં રાઉન્ડ આપ્યું છે ગોળ સર્કલ, એમાં આપણે કઠણ વસ્તુ હોય તો એનામાં આપણે ક લખવાનો અને નરમ વસ્તુ હોય બાળ મિત્રો તો એમાં આપણે ન લખીશું। તો ચાલો બાળ મિત્રો, પહેલું ચિત્ર છે, તમે ધ્યાનથી જોશો એટલે તમે રોજ આનો ઉપયોગ કરો છો, આને શું કહેવાય? ઇરેઝર। ઇરેઝર એટલે રબર કહીએ છીએ ને? તો એ તમે અડો તો તમને પોચું લાગે, નરમ લાગે કે કઠણ લાગે? અડીએ તો કેવું લાગે તમને? નરમ। તો નરમ વસ્તુ છે તો આપણે રાઉન્ડમાં શું લખીશું? ન। શું લખીશું બાળ મિત્રો? ન। હવે ત્યાર પછી છે ટેડી બિયર। તમારા ઘરે છે ને ટેડી બિયર? રમો છો બધા ટેડી બિયર થી? સરસ। તો તમે ટેડી બિયર થી રમો છો તો તમને ખ્યાલ છે જ કે ટેડી બિયર છે એ કઠણ વસ્તુ છે કે નરમ વસ્તુ છે? કેવી થશે? તમે અડો તો કેવું લાગે? તમારા પગમાં પડે તો તમને લાગે છે? નથી લાગતું ને? તો એ વસ્તુ કેવી કહેવાય? નરમ કહેવાય। તો આપણે રાઉન્ડમાં લખીશું નરમ, નરમ નો ન લખીશું। હવે બાજુનું ચિત્ર છે એ શેનું ચિત્ર છે? અરીસો છે। અરીસો છે એની અંદર કાચ હોય છે અને આ ફ્રેમ તમે જોઈ શકો છો। તો કાચ છે એ કઠણ વસ્તુ કહેવાય કે નરમ વસ્તુ કહેવાય? કાચ પડે તો આપણને લાગી જાય અને કઠણ વસ્તુ છે તો આપણે લખીશું ત્યાં ક, કઠણ નો ક। ત્યાર પછી આપણને ફુગો બતાવ્યો છે, તો ફુગો છે એ નરમ વસ્તુ છે કે કઠણ વસ્તુ છે? આપણે ફુગાને બહુ જોરથી આમે ભાર આપી દઈએ તો ફુગો ફૂટી જાય છે, તો કેવી વસ્તુ થાય? નરમ। તો એની પાસે આપણે લખીશું ન। ત્યાર પછી તમને નીચેનું પાંચમું ચિત્ર છે એમાં શું આપ્યું છે? કયું ચિત્ર છે? કોણ મને કહેશે? હથોડીનું ચિત્ર છે। તો હથોડી છે એ લાકડાનું એનું હેન્ડલ છે અને આ લોખંડથી બનેલી છે, તો નરમ થશે કે કઠણ થશે? આપણા પગમાં હથોડી પડે અથવા આપણે કઈ ખીલી ખોડતા હોય અને સેજ આંગળીમાં લાગી જાય તો વસ્તુ કેવી છે? કઠણ। તો ત્યાં આપણે કરીશું ક। હવે બાજુમાં ચિત્રમાં તમને શું દેખાય છે? ગ્લાસ દેખાય છે। ગ્લાસ છે એ સ્ટીલનો છે, પ્લાસ્ટિકનો છે કે કાચનો છે? મને તો કાચનો દેખાય છે, તમને કેવો દેખાય છે? દેખાય છે ને કાચનો? તો કાચનો ગ્લાસ છે તો કઠણ વસ્તુ થશે કે નરમ વસ્તુ થશે? વેરી ગુડ, કઠણ। શું લખીશું આપણે રાઉન્ડમાં? ક। ત્યાર પછી આપણને અહીંયા તકિયો બતાવ્યો છે, જોઈ શકો છો તમે ગાદલી તકિયો, તો એ કેવું હોય? એની અંદર રૂ ભરેલું હોય તો નરમ વસ્તુ થાય કે કઠણ વસ્તુ થશે? આપણે ઓસિકું રાખીને સૂઈએ છીએ ને, તો એ કેવી વસ્તુ છે? નરમ। તો એના માટે આપણે ન કરીશું। ત્યાર પછી તમને બાજુનું ચિત્ર છે તેમાં તમને લખોટી દેખાય છે। દેખાય છે લખોટી? હવે લખોટી છે એ પ્લાસ્ટિકની છે કે શેની છે? મને તો કાચની દેખાય છે, લખોટી કાચની જ હોય, પ્લાસ્ટિકની ના હોય। તમે ચિત્રમાં પણ જોઈ શકો છો લખોટી અહીંયા કાચની બતાવેલ છે, તો નરમ થશે કે કઠણ થશે? કઠણ। તો કઠણ પાસે આપણે ક કરીશું। ત્યાર પછી જોશો તો તમને પાંદડું દેખાય છે। દેખાય છે પાંદડું? તો પાંદડું આપણે તોડી શકીએ છીએ, તરત તૂટી જાય છે, આપણે બેન્ડ વાળીને ફેંકી દઈએ તો પણ ફેંકાઈ જાય છે, તો એ વસ્તુ કેવી થઈ? કઠણ થઈ કે નરમ થઈ? હવે બધાને આવડી ગયું છે કે નરમ વસ્તુ છે?
અહીંયા પાછો આપણને જેવો અહીંયા તકિયો બતાવ્યો હતો એવું અહીંયા ઓશિકુ તમે બોલો છો ને ઓશિકુ તો અહીંયા ઓશિકાનું ચિત્ર બતાવ્યું છે તો ઓશિકુ છે એ નરમ વસ્તુ છે કે કઠણ વસ્તુ છે નરમ તો નરમ આપણે રાઉન્ડમાં લખીશું ન ત્યાર પછીના ચિત્રમાં પેન્સિલ દેખાય છે તો પેન્સિલ છે તો અત્યારે જો આમ કરીને આમ તોડી શકું છું આ પેન્સિલને આમ હાથથી નો તૂટે ને તો આ વસ્તુ કેવી થઈ કઠણ થઈ આના માટે આપણે બીજું કાંઈ પણ વસ્તુ લેવી પડે ત્યારે તૂટે છે આપણા હાથથી બે બટકા થતા નથી તો આપણે અહીંયા લખીશું કઠણ પેન્સિલ કેવી વસ્તુ બની કઠણ ત્યાર પછી આપણને ફૂલ બતાવ્યું છે ગુલાબનું જે તમને બહુ ગમે છે ને તો ગુલાબનું ફૂલ છે એ નરમ વસ્તુ છે કે કઠણ વસ્તુ છે વેરી ગુડ નરમ તો ત્યાં આપણે લખીશું ન તો અહીંયા આપણે આ ચિત્ર જોયા ત્યાર પછીના ચિત્રમાં આપણને ખુરશી બતાવી છે ખુરશી છે એ જો સ્ટીલની નથી લાકડાની છે અને પ્લાસ્ટિકની પણ નથી તો લાકડું છે એ કઠણ વસ્તુ થશે કે નરમ વસ્તુ થશે વેરી ગુડ એમાં આવશે કઠણ લાકડું આપણાથી તૂટી શકે ન તૂટી શકે એટલે કેવી વસ્તુ કહેવાય કઠણ ત્યાર પછી છે પીછું છે પીછું આપણે લઈએ તો કેવું લાગે તમને બધાને નરમ વેરી ગુડ ત્યાર પછી આપણને ઊન બતાવ્યું છે ઊનમાંથી આપણે અલગ અલગ વસ્તુ બનાવીએ છીએ ને તો ઊનમાંથી તમારા મમ્મી તમને ઢીંગલી બનાવી દેતા હશે તોરણ બનાવતા હશો એવી અવનવી વસ્તુ બનાવતા હશો તો ઊનને અડીએ તો એકદમ પોચું લાગે છે કે કઠણ લાગે છે કેવું લાગે છે તમને નરમ લાગે છે તો આપણે લખીશું ન હવે તમે બેટ અને બોલથી રમો જ છો તો બેટ છે એ લાકડાનું બતાવ્યું છે આપણને ચિત્રમાં તો લાકડું છે એ કઠણ વસ્તુ કહેવાશે કે નરમ વસ્તુ કહેવાશે વેરી ગુડ તમને બધાને આવડી ગયું કે કઠણ વસ્તુ છે લાકડું છે એ તો આપણે રાઉન્ડમાં લખ્યું ક હવે નીચે જોશો તો તાળું દેખાય છે ને તમારા ઘરે આવું તાળું તો એ આપણા પગમાં પડે તો આપણને લાગી જાય તો એ કઠણ વસ્તુ કહેવાય કે નરમ વસ્તુ કહેવાય કઠણ તો એના પાસે આપણે ક કરીશું પછી આ છે કપાસ છે શું છે કપાસ કપાસ એટલે રૂઆત કપાસના તમને ડુંડવા જોવા મળે છે એને આપણે રૂ કહીએ છીએ તો રૂ હોય પોચું હોય નરમ હોય કે કઠણ હોય વેરી ગુડ નરમ એની પાસે આપણે લખીશું ન બાજુમાં તમને શેનું ચિત્ર દેખાય છે વિડીયો ગેમ્સ છે તો શું છે મોબાઈલ છે તો મોબાઈલ છે એ કઠણ વસ્તુ છે કે નરમ વસ્તુ છે કઠણ તો એના પાસે આપણે લખીશું ક ત્યાર પછી આ ફ્રૂટ છે કયું ફ્રૂટ છે જુઓ જીને તમને ફળ ભાવે છે ને તો આને કહેવાય ચીકુ તો ચીકુ છે એ નરમ વસ્તુ છે કે કઠણ વસ્તુ છે નરમ તો એની પાસે આપણે લખ્યું ન જુઓ બાળ મિત્રો આજે આપણે સામાન્ય જ્ઞાનમાં પાઠ 2 હતો ખાવા પીવાની વસ્તુઓ અને પાઠ 3 હતો કઠણ અને નરમ વસ્તુઓ વિશે આપણે અભ્યાસ કર્યો તમે બધા તમારી સામાન્ય જ્ઞાનની બુકમાં આટલું સુંદર વર્ક પૂર્ણ કરશો ત્યાં સુધી બધાને થેન્ક યુ જય મામાદેવ